નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. આજે આપણે ચર્ચા કરવાના છે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર વિશે, જેમાંના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વિઝનો ભાગ આપણે બહાર બનાવી રહ્યા છીએ. તો ભાગની શરૂઆત કરતાં પહેલાં, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. અને મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો 12મો ભાગ. પ્રશ્ન નંબર 1, કેરળમાં ઈસવીસન 2001માં સાક્ષરતા દર ખાલી જગ્યા. તો મિત્રો, એનો જવાબ છે 91%. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, કંપનીના કર્મચારીઓ કે ડિરેક્ટરોને બજાર ભાવ કરતાં ઓછા વટાવે ભાવે શેર ઓફર કરે તેને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો, જે કંપનીના કર્મચારીઓ છે અને ડિરેક્ટરો છે એને બજારના ભાવ કરતાં કેવા ઓછા વટાવે, ઓછા વટાવે એટલે કે ઓછા ભાવે ઓફર કરે, તો તેવા શેરને કેવા શેર કહેવામાં આવે છે? તેનો જવાબ છે મિત્રો, સ્વેટ ઇશ્યુ. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, કઈ વેતન પ્રથા કર્મચારીના દૂષણને પોષે છે? તો કઈ વેતન પ્રથા છે જે કર્મચારીઓના દૂષણને પોષે છે? તેનો જવાબ છે મિત્રો, સમય આધારિત. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, સંચાલન ઓડિટ એટલે ખાલી જગ્યા. તો સંચાલન ઓડિટ શું છે? તો મિત્રો, એનો જવાબ છે કે કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ, ઉદ્દેશો તથા પ્રક્રિયાનું પદ્ધતિનું વિશ્લેષણ. તો સંચાલન ઓડિટ એટલે યાદ રાખજો શું થાય છે. તો મિત્રો, કંપનીના સંચાલકોના જે મુખ્ય હેતુ હોય છે, એના ઉદ્દેશ્યો હોય છે, તથા જેની પ્રક્રિયા પદ્ધતિસર, એની પ્રક્રિયા પદ્ધતિસરનું શું થતું હોય? તો કે વિશ્લેષણ થતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા આખરના તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન પડતર અથવા તો બજાર કિંમત બે પૈકી ઓછી કિંમતે કરવામાં આવે છે. તો ખાલી જગ્યા એટલે કે નાણાકીય પત્રકમાં તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન પડતર અથવા તો કઈ કિંમતે? તો કે બજાર કિંમત બે પૈકી કેવી હોય? તો કે ઓછી કિંમત હોય એ પ્રમાણે નાણાકીય પત્રકમાં તેને દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, જનની સુરક્ષા એટલે કે JYS અન્યવે કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે? તો અહીંયા જે સહાય છે એ જનની સુરક્ષા એટલે કે JYS. તો મિત્રો, એનો જવાબ છે 100%. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7, એક ચાર્ટર એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ કરી શકે છે? તો મિત્રો, એક ચાર્ટર એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ કરી શકે છે? તેનો જવાબ છે મિત્રો, અહીંયા કેટલા ટેક્સ કરી શકે તેનો જવાબ છે મિત્રો, 60. એક ચાર્ટર એકાઉન્ટન્ટ વધુમાં વધુ 60 એકના એકાઉન્ટના શું કરી શકે છે? તો કે ટેક્સ ફાઇલ કરી શકે છે. 8મો પ્રશ્ન છે, કઈ પ્રવૃત્તિ ક્યારે કેવી રીતે કરવી વગેરે કયા કાર્યનો ભાગ છે? તો મિત્રો, એનો જવાબ છે કે કઈ પ્રવૃત્તિ ક્યારે કેવી રીતે કરવી તેનો જવાબ છે મિત્રો, આયોજન. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9, વસ્તુ વિકલન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો વસ્તુ વિકલન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એનો જવાબ છે મિત્રો, વસ્તુ વિભિન્નતા. વસ્તુ વિકલન છે એ વસ્તુ વિભિન્નતા તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ, ઓડિટરના કામકાજના કાગળો એટલે કે વર્કિંગ પેપર્સ ખાલી જગ્યાની મિલકત ગણાય છે. તો ઓડિટરના જે કામકાજના પેપરો છે એ ખાલી જગ્યાની શું ગણાય છે? તો કે મિલકત ગણાય છે. તો મિત્રો, કોની મિલકત ગણાય છે? તેનો જવાબ છે મિત્રો, ઓડિટરની મિલકત ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11, પડતર પત્રકમાં અંદાજે ખર્ચ કરતાં નાણાકીય પત્રકમાં ખરેખર ખર્ચ વધારે હોય તો તેને ખર્ચની ખાલી જગ્યા કહેવાય. એટલે કે મિત્રો, અહીંયા પડતર પત્રકમાં અંદાજે ખર્ચ એટલે કે જે અંદાજવામાં આવ્યો હોય કે એટલો જ ખર્ચો થશે, એના કરતાં પણ વધારે ખર્ચો થાય તો ખરેખર એ ખર્ચની ખાલી જગ્યા એટલે કે શું કહેવાય છે? તો જવાબ છે મિત્રો, ઓછી વસૂલાત.
ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12. વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે ખાલી જગ્યા. તો વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે મિત્રો એનો જવાબ છે કળા. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે ખાલી જગ્યા. તો જે ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે ખાલી જગ્યા. તો જે ધંધાની શરૂઆતમાં જે મૂડી વેડફાઈ જાય છે એને જવાબ છે મિત્રો પાણીયુક્ત મૂડી. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14. બઢતી અને અપકર્ષ બંનેના કેન્દ્રના સ્થાને કોણ હોય છે? તો મિત્રો બઢતી અને અપકર્ષના બંનેના કેન્દ્રના સ્થાને કોણ હોય છે? તેનો જવાબ છે મિત્રો કર્મચારી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15. ગ્રીન બુક શેને કહેવામાં આવે છે? તો મિત્રો ગ્રીન બુક શેને કહેવામાં આવે છે? તેનો જવાબ છે વાર્ષિક નાણાકીય પત્રકને. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 16. સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવાનું સ્થાન એટલે કે માનવનું સ્થાન કેવું છે? તો સંચાલનના જે કાર્યક્ષેત્રમાં માનવનું સ્થાન કેવું છે? તો અહીંયા જવાબ છે મિત્રો એનું મહત્ત્વપૂર્ણ. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ખાલી જગ્યાઓ છે. તો પસંદગીની જે પ્રક્રિયાઓ છે એનો જે પ્રથમ તબક્કો છે ખાલી જગ્યા. તો પસંદગીનો પ્રથમ તબક્કો શું હોય છે? તો કે અરજીઓ મેળવવી. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 18. હિસાબોને ખોટા ઠેરવવાનું કાર્ય કોનું છે? તો હિસાબો કોણ ખોટા ઠેરવી શકે છે? તો મિત્રો એનો જવાબ છે ઓડિટરનું. ઓડિટર છે એ હિસાબોને ખોટા ઠેરવી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19. વિન્ડો ડ્રેસિંગ એટલે ખાલી જગ્યા. તો વિન્ડો ડ્રેસિંગ કોને કહેવામાં આવે છે અને વિન્ડો ડ્રેસિંગ એટલે શું? તો મિત્રો અહીંયા જવાબ છે એનો કે મિલકતો વધુ અને એનું ઓછું મૂલ્યાંકન. એટલે જવાબ છે મિલકતો વધુ અને ઓછું મૂલ્યાંકન. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 20. ફેબ્રુઆરી માર્ચના કયા દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે મનાય છે? તો અહીંયા ફેબ્રુઆરી માર્ચના કયા દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે મનાય છે? તો મિત્રો એનો જવાબ છે 24મી ફેબ્રુઆરી. 24મી ફેબ્રુઆરીને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે માનવામાં આવે છે. તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુનું બેલ આઇકન દબાવજો જેથી કરીને તમને આવા લેટેસ્ટ વિડીયો મળતા રહે. તો વિડીયો જોવા બદલ સૌનો આભાર. થેન્ક યુ.